વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે શહેરના અક્ષરચોક બ્રિજથી સનફાર્મા રોડ પરના કાચા પાકા લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાનગી કોમ્પ્લેક્સની પરિસરમાંથી સાઇનબોર્ડ ઉઠાવી લેતા વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ભાજપના નેતાના પુત્ર તપન પરમારની હત્યા બાદ સફાળા જાગેલા પાલિકા તંત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. આ કામગીરીને લઈને દબાણો કરનાર નાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના વોર્ડ દીઠ દબાણ ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ 11માં સમાવેશ સનફાર્મા રોડ ઉપરના નાના મોટા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં લારી ગલ્લા સહિત કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે લાગેલા સાઇનબોર્ડ પણ ઉપાડી લેવાતા વેપારીઓએ આનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સનફાર્મા રોડ પર આવેલા ફ્લોરેન્સ સ્ટ્રાઇડ નામના કોમ્પ્લેક્સમાં દબાણ શાખાની ટીમે બિલ્ડર દ્વારા લગાવી આપવામાં આવેલા લોલીપોપ બોર્ડ ઉખાડીને જપ્ત કર્યા હતા, જેને લઈને વેપારીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે પાલિકાની દબાણ શાખાની ટીમ દબાણ દૂર કરવાના નામે ફેબ્રિકેશનનું ભંગાર ભીખું કરવાનું કામ કરી રહી છે. આજે રોડ માર્જિન સિવાય ખાનગી મિલકતમાં લાગેલા સાઇનબોર્ડ ઉખાડી લીધા છે. હાજર અધિકારીઓ પાસે નકશો માંગ્યો તો તેઓ પાસે નકશા સહિતની માહિતી પણ નથી. પાલિકાના કોમર્શિયલ વિભાગ સાથે સંકલન વિના દબાણ શાખા ખાનગી મિલકતોમાં લાગેલા બોર્ડ ઉપાડી લેવામાં આવ્યા છે, તેની સામે વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. જાણે પાલિકા દ્વારા દબાણ દૂર કરવાના નામે ગમે તે ભોગે ભંગાર ભેગું કરવામાં આવતું હોવાના આક્ષેપો વેપારીઓએ કર્યા હતા. દબાણ શાખાવાળાઓ જે રીતે વડોદરામાં વિસ્તારો તોડી દબાણો તોડી રહ્યા છે, આપણો વિરોધ નથી દબાણ તોડવાનો. સનફાર્મા રોડ પર ફ્લોરેન્સ પ્રાઇડ છે કોમ્પ્લેક્સ, તમે જોઈ શકો છો. ફ્લોરેન્સ પ્રાઇડમાં આ કોમ્પ્લેક્સ પાછલા 10 વર્ષથી છે. કોમ્પ્લેક્સમાં રોડ અને રોડ પછી ફૂટપાથ પેવા બ્લોક નાખ્યા પછીની કોમ્પ્લેક્સની જગ્યા છે. કોમ્પ્લેક્સની જગ્યાના કોમ્પ્લેક્સમાં દબાણ ના થાય, પોતાનું બોર્ડનું બ્રાન્ડિંગ ના થાય, એના માટે બિલ્ડરે એ ટાઈમે જે તે ટાઈમે લોલીપોપ બનાવીને આપ્યા હતા. એ લોલીપોપ આજે નથી, એમની પાસે કોઈ નકશો છે નથી, કોઈ માપણી છે. આઈને એ લોલીપોપ તોડી નાખ્યા છે, તોડીને ફેબ્રિકેશન ભેગું કરવાનું કામ કરી રહ્યા છે આ લોકો. મારો વિરોધ નથી કે તમે દબાણ ના તોડશો, પણ દબાણ જે છે લારી ગલ્લા છે કે ભાઈ કોર્પોરેશનની જગ્યામાં છે એને તોડો, પણ તમે આજે બિલ્ડિંગ પ્રાઇવેટ બિલ્ડિંગ છે એની પ્રાઇવેટ જગ્યામાં આવીને લોલીપોપ તોડીને આજે લોલીપોપ ચેનલોની છે, જે રેલવેની ચેનલો કેટલી હેવી આવે છે એ ભેગી કરવાના કામો કરી રહ્યા છે. આ ફેબ્રિકેશનો ભેગું કરીને પછી એની હરાજી બોલાવવાની. તમે જેની વસ્તુ છે તમે તોડ નાખ્યું છે, ગુનો તો કર્યો જ છે, ભલે જ અમારી જગ્યા છે, તમે લગાવીને તો આપવાના નથી. અને એમનો વિષય એવો છે કે ભાઈ આ કોમર્શિયલ વાળાનું છે, કોમર્શિયલ વાળો કોઈ અધિકારી અહીં નથી, બરાબર છે. ત્યારબાદ કહે છે કે દબાણ શાખાએ તોડ્યો, પોલીસ કહે છે અમે નથી તોડ્યું, છે આખી ટીમ અહીંયા, પણ કોઈ પૂરતો જવાબ આપવા તૈયાર નથી. મારે એ જ જાણવું છે કે ભાઈ તમે તોડવાનું તો તોડી નાખ્યું છે, એનો વિરોધ નથી. આ કમિશનરનો ફોન આવી રહ્યો છે, હું કરું તમને. આ અમારી ફ્લોરેન્સ બિલ્ડિંગ છે, વર્ષોથી બોર્ડ લાગેલા છે, અને આ લોકો અત્યારે અમને ના કોઈ નોટિસ ને અમને કોઈ કીધા વગર, ના જાણ કર્યા વગર ડાયરેક્ટ બિલ્ડરની હદમાં આવતી વસ્તુઓ બધી લોખંડની તોડી નાખી છે. અને અમે પૂછીએ છીએ તો અમને કોઈ હકારાત્મક જવાબ ને પ્રોપર આન્સર આપી જ નથી રહ્યા. તોડીને ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા છે સામાન જે, અને આ તોડી આ જે વસ્તુ તોડી છે બિલ્ડરના હદમાં છે અને વર્ષોથી છે. એકબીજા પર ખો આપે છે ને, એમને પૂછ્યું કે માપણી કરો તો એમણે માપણી નહીં કરી ને બધું તોડીને લઈ ગયા છે. માંગણી એ છે અમારું, જે નુકસાન થયું છે, જે અમે વર્ષોથી અહીંયા દુકાનની સામે બોર્ડ લાગેલા છે, તે એ લોકો રિસ્પોન્સિબલ હોવા જોઈએ કે આ પાછું બોર્ડ લગાવીને આપે. અમે નુકસાની આ બધા લોકોની, આ બધા દુકાનદારોની, બધાની નુકસાની થઈ છે. એ ખબર નહીં પડે, મગર જે નુકસાન થયું છે એની ભરપાઈ એમણે કરવી જોઈએ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.